એટલે મારી આ કાલે બી અને ઘણા દિવસથી ઈચ્છા હતી કે સૌ પ્રથમ આપના માટે એક રાઉન્ડ ઓફ અપ્લોઝ કરી કે આપ સમજ પછી આપણે કરી શકીએ. Thank you, participants, for showing your interest and respect to the sir. Sir, shall we start? Oh. Now you can start. Yes, sir. Okay. Good afternoon, everybody. Again. કોઈનો અવાજ એ થાય છે. આજે છેલ્લા ઘણા સમયથી એટલે લોકડાઉન ચાલુ થયું ત્યારથી તમારા બધાની ઈચ્છા હતી કે આજે આપણે કંઈક એવો વિષય લઈએ કે જે હમણાં બહુ જ ચાલી રહ્યો છે, અને એ વિષય એવો કે પાસા. આપણે જ્યારથી લોકડાઉન ચાલુ થયું છે ત્યારથી આપણે જોઈએ તો રોજે રોજ પ્રેસ કોન્ફરન્સમાં આપણા ડીજીપી સાહેબ આવે છે, અને ડીજીપી સાહેબ આવીને રોજ એક વાત કરે છે કે આટલા આટલા એક્શનો અમે લેવા માટે પોલીસને સૂચનાઓ આપી છે, અને એ સૂચનાઓની અંદર ખાસ કરીને જે બહુ જ મહત્વનું કહી શકાય અને આજના સંજોગોની અંદર લોકડાઉનના પાલનમાં જ્યારે કોરોના વોરિયર્સ એમની સાથે કોઈ અણબનાવો બનતા હોય છે, એમની સાથે ઝપાઝપી થતી હોય છે, ગાળાગાળી થતી હોય છે, મારામારી થતી હોય છે, કોઈ ડોક્ટરને મારીને જાય છે, કોઈ પોલીસને મારીને જાય છે, એવા બધા જે કેસો બન્યા છે એવાની અંદર પાસા એક્ટ હેઠળની કાર્યવાહી કરવા માટે રોજ ડીજીપી સાહેબ કહે છે. સારી વાત છે, અત્યારના સંજોગ પ્રમાણે જરૂરી પણ છે, નથી એવું નથી, પણ હકીકતમાં પાસા હેલો અવાજ આવ્યો. પાસા એક્ટ હેઠળ ઘણા સ્ટ્રિક્ટ એક્શનો લેવાની જ્યારે સરકારે પોલીસ ડિપાર્ટમેન્ટને જણાવ્યું હોય અને પોલીસ ડિપાર્ટમેન્ટ આવા એક્શનો લેતી હોય તો એઝ એન એડવોકેટ વોટ વી કેન ડુ દેટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ફોર ધીસ ડિસ્કશન. સૌથી પહેલા તમને બધાને ખ્યાલ હશે કે આખા ગુજરાતમાં અત્યાર સુધીમાં અંદાજે 70-80 વ્યક્તિઓને પાસા થયેલી છે એવા રિપોર્ટ આપણને સમાચારો પરથી જાણવા મળે છે. 70-80 વ્યક્તિઓને તો આ જે 70-80 વ્યક્તિઓ છે, વેધર દે આર ધી એન્ટી સોશિયલ એક્ટિવિસ્ટ, દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. પાસાનો કાયદો જે છે એ ફક્ત ને ફક્ત એન્ટી સોશિયલ એક્ટિવિટીઝ સાથે સંકળાયેલા વ્યક્તિને જ થઈ શકે, બીજાને ના થાય. હવે હમણાં તમે થોડાક દિવસ પર જોયું હશે આપણા વડોદરાની અંદર પણ કોઈક છોકરો પોલીસ કોન્સ્ટેબલની સામે થૂંક્યો અને એને પાસામાં ધકેલી લીધો, એને પાસામાં ધકેલી લીધો. આ જે એક્શન છે એ એક્શન છે, લીગલ એક્શન છે એઝ પર પ્રોવિઝન્સ ઓફ પાસા. આપણે જોઈએ તો આ જે આવા એક્શનો છે કે જે એક્શનોની અંદર તમને ખરેખર
એન્ટી સોશિયલ એક્ટિવિટી શું અને એન્ટી સોશિયલ એક્ટિવિટી શું અને એન્ટી સોશિયલ એક્ટિવિસ્ટ એટલે શું? એન્ટી સોશિયલ એક્ટિવિટી એટલે એવી એક્ટિવિટી કે આખા સમાજને નુકસાન કરતા હોય, કે જે સમાજનું કોઈ ગંભીર રીતે નુકસાન કરે અથવા તો સમાજનું નુકસાન થાય એવા પ્રયત્ન કરે અથવા કોઈ ગંભીર ગુનાઓ બને એવા પ્રયત્નો કરે અથવા તે અત્યારના સંજોગમાં આપણે કોવિડનો ચેપ અત્યારે ફેલાવવા માટેના પ્રયત્નો કરે, આ બધા જે પ્રયત્નો છે એ પ્રયત્નોમાં પાસાનો ઉપયોગ થઈ શકે અને એ જોગવાઈ આ પાસા એક્ટ હેઠળ આપણને જોવા મળશે. અને આપણે ટૂંકમાં જોઈએ તો કોઈ વ્યક્તિગત હિંસા, વ્યક્તિગત હિંસા દાખલા તરીકે મેં કોઈકને લાફો માર્યો કે કોઈકે મને લાફો માર્યો અથવા તો મેં કોઈકને ચપ્પુ માર્યું અથવા કોઈકે અથવા કોઈકે મને ચપ્પુ માર્યું, એવા કેસની અંદર પાસા બનતી નથી. ઘણી વખતે એકને એક વ્યક્તિ એકને એક ગુનો બે વખત ત્રણ વખત કે ચાર વખત કરે છે તેમ છતાં પણ એ પાસા નથી બનતી. એનું કારણ એટલું છે કે એ એન્ટી સોશિયલ નથી, એ ફક્ત કોઈ વ્યક્તિને પ્રાઇવેટ વ્યક્તિને અસર કરતા ગુનો છે. અને જ્યારે પ્રાઇવેટ વ્યક્તિને અસર કરતા ગુનો હોય તો પાસા બનતી નથી. હવે અત્યારના સંજોગોની અંદર જે પાસાનો કાયદો અમલમાં આવ્યો છે અને પાસાના કાયદા હેઠળ ઘણા બધાને પાસા હેઠળ જુદી જુદી જિલ્લા જેલની અંદર મોકલી આપવામાં આવ્યા છે. હવે માની લો કે કોઈ વ્યક્તિએ એક સીધો સિમ્પલ એક્ઝામ્પલ આપું, કોઈ વ્યક્તિ કોઈ એક જગ્યાએ દારૂનો ધંધો કાયમ માટે કરે છે એક ગુનો થયો, બે ગુના થયા, ચાર ગુના થયા, પણ એનાથી સમાજને કઈ રીતે નુકસાન થાય છે એ જે પાસાનો ઓર્ડર હોય એની અંદર બતાડવું પડે છે. અને જો પાસાના ઓર્ડરની અંદર એ સેટિસ્ફેક્ટરી રીઝન ન હોય તો પાસા બોર્ડ એ થયેલી પાસાને રદ કરે છે. હવે આની જે ખાસ મહત્વની જોગવાઈઓ જે કહીએ તમને, તો મહત્વની જોગવાઈની અંદર પાસાનો કાયદો એપ્લિકેબલ થવા માટે આપણા ત્યાં ગુજરાતની અંદર પ્રિવેન્શન ઓફ એન્ટી સોશિયલ એક્ટિવિટીઝ એક્ટ 1985 આ દાખલ થયો. એટલે સૌ પ્રથમ 1985 આ એક્ટ દાખલ થયો અને આ એક્ટનું શોર્ટ નેમ આપણે પાસા તરીકે ઓળખીએ છીએ. હવે 1985 દાખલ થયો એ વખતનું જે લેજિસ્લેટરનો ઇન્ટેન્શન હતો એ શું હતો? તો એન્ટી સોશિયલ એક્ટિવિટીઝ જે થઈ રહી છે એને અટકાવવાનો હતો. અને એ અટકાવવામાં કેટલીક વખતે દુશ્મનીનો પણ લાભ લેવાય છે. અને આ તમે જોશો ને ઘણા બધા કેસો બને છે એની અંદર દુશ્મનીનો લાભ લેવાય છે. કોઈક પોલીસ ઓફિસરો જોડે સારી એવી ઓળખાણ હોય અને કોઈકના અંદર મૂકવું હોય તો એક વખત પાસામાં મુકાઈ દેવાનું, પછી જે થવાનું એ થાય, છૂટી જાય. એટલે આનો જે પોલિટિકલ લાભ અથવા તો બીજી રીતે બેનિફિટ લેવામાં આવી રહ્યો છે અને એવા ધ્યાન પર એવા નામદાર ગુજરાત હાઈકોર્ટના ધ્યાન પર અને સુપ્રીમ કોર્ટના ધ્યાન પર ઘણા બધા કેસો આવ્યા છે. અને કોર્ટે હવે ખૂબ મહત્વની બાબત, કોર્ટે જે ધ્યાન પર લીધું છે એ ધ્યાન પર લીધેલું છે કે જે વ્યક્તિને પાસા હેઠળ મૂકવામાં આવ્યો છે એ પાસા યોગ્ય રીતે કરવામાં આવી છે કે કેમ. હવે યોગ્ય રીતે કરવું એટલે શું અને કઈ રીતે થાય, કઈ રીતે યોગ્ય રીતે કહેવાય? અત્યારે આપણે એક સંજોગ પ્રમાણે જોવા જઈએ તો કોવિડની સિચ્યુએશનની અંદર અમુક વ્યક્તિઓ જે મેં તમને કહ્યું એ રીતે ચેપ ફેલાવાનું કેવું તેવું કૃત્ય કરતી હોય અને એ પાસા કરે અથવા તો કોરોના વોરિયર્સ છે એને મારઝૂડ કરે, ત્રાસ આપે, પોલીસવાળાને મારે, લોકડાઉનનો ભંગ કરે, આ પ્રિવેન્ટિવ જે આપણા માટે પ્રિવેન્ટિવ પબ્લિક માટે જનરલ પબ્લિક માટે આજે રોગનો ચેપનો ફેલાવો થાય તો એક પરથી બીજા પર, બીજા પરથી ત્રીજા પર એમ કરતા કરતા આખા સમાજને નુકસાન કરતા છે. એટલે આવા સંજોગોની અંદર આની આ જરૂરિયાત છે. પણ જ્યારે બહુ સ્પષ્ટ રીતે જ્યારે હું સ્પેસિફિકલી કહું છું કે આ જે કેસ બન્યો વડોદરાની અંદરનો, એક કોન્સ્ટેબલને સામે થૂક્યો, કયો ચેપ ફેલાયો અને કઈ રીતે ફેલાયો, એ સ્પેસિફિકલી એને આપેલી ચાર્જશીટની અંદર હોવું જોઈએ. જો એને આપેલી ચાર્જશીટની અંદર એ સ્પેસિફિકલી રીઝન દર્શાવ્યું ના હોય તો આપવામાં આવેલો ઓર્ડર છે એ સેટ અસાઇડ છે. હવે આ જે આપવાવાળી ઓથોરિટી છે, આ ઓર્ડર કરવાવાળી ઓથોરિટી છે, એને સેક્શન 2 ની અંદર રાજ્ય સરકારના સેક્શન 2 ની અંદર રાજ્ય સરકારના હુકમથી કલેક્ટર અથવા સ્પેશિયલી એપોઇન્ટેડ ઓથોરાઇઝ પર્સન તરીકે કમિશનર ઓફ પોલીસને એપોઇન્ટ કરેલા છે.
હવે આ બે વ્યક્તિ એવા છે, આ બે જે પોસ્ટ છે એ બે પોસ્ટ આપણે કોઈ નેમલી નથી લેવાની, પોસ્ટ તરીકે લેવાની છે. આ જે બે પોસ્ટ છે એ બે પોસ્ટ આ પાસાના ઓર્ડર કરવા માટે સક્ષમ ઓથોરિટી કાયદામાં સેક્શન 2 પ્રમાણે છે. હવે આ સેક્શન 2 પ્રમાણે જે ઓથોરિટી એપોઇન્ટ થયેલી છે એ ઓથોરિટીને કઈ કઈ સત્તાઓ છે એને, એની પાસે આવેલા પાસાના પ્રપોઝલ છે, એ પ્રપોઝલમાં એને શું જોવાનું છે, શું જોયા પછી એને શું કરવાનું છે, એના માટે સેક્શન 3 ની અંદર એની જોગવાઈ આપેલી છે. સેક્શન 2 ની અંદર કોઈ વ્યક્તિ દારૂનો ધંધો કરે છે, એક વખત પકડાયો, બે વખત પકડાયો, ત્રણ વખત પકડાયો, પણ ઓફેન્સ રિપીટેડલી થયેલો હોવો જોઈએ, રિપીટેડલી. સંખ્યા કેટલી છે ઇટ ઇઝ નોટ મટીરિયલ, ઓફેન્સ મસ્ટ બી રિપીટેડલી. જો રિપીટેડ ઓફેન્સ ના હોય, આજે દારૂના સેમ પ્રકારના ગુનાની અંદર આજે છૂટ્યો, પછી 4 ગણા પછી ફરી પકડાય, ફરી પાછો એ ધંધો કરે, ફરી પકડાય, ફરી ધંધો કરે, તો આવો જે રિપીટેડલી ઓફેન્સ કરતો હોય, આખો એક પાસાનો એક્ટ છે ને રિપીટેડલી ઓફેન્સ ઉપર ડિપેન્ડ કરે છે. એટલે જો ઓફેન્સ રિપીટેડલી ન હોય તો પણ પાસા ના લાગે. હવે દારૂના ધંધા વાળો છે, ધંધો કરે છે, હવે સુપ્રીમ કોર્ટના, આપણી ગુજરાત હાઈકોર્ટના કેટલાય એવા જજમેન્ટ આવી ગયા છે કે દારૂના ધંધો કરવા વાળો હોય એની મર્યાદામાં ધંધો કરતો હોય અને એનાથી એને આસપાસના લોકોને અસર ન પડતી હોય, આસપાસના લોકોને, તો પણ એન્ટી સોશિયલ એક્ટિવિટી નથી, તો પણ એન્ટી સોશિયલ એક્ટિવિટી નથી, એવા સુપ્રીમ કોર્ટના અને હાઈકોર્ટના જજમેન્ટો છે. એટલે એ બધાને કન્સિડર કરતા હવે જે દારૂ વેચાણનો ધંધો થયો એ ખરેખર તો આની અંદર પડવો જોઈએ, પણ સુપ્રીમ કોર્ટના હાઈકોર્ટના જે નિર્ણયો છે એને અનુસંધાન તમે જોશો તો ઘણા બધા કેસોની અંદર બુટલેગરની ડેફિનેશન પાસાની અંદર આપવામાં આવેલી છે. પાસામાં જે બુટલેગરની ડેફિનેશન આપવામાં આવેલી છે એ દારૂનો ગેરકાયદેસરનો ધંધો કરનાર, બરાબર છે, દારૂનો ગેરકાયદેસર ધંધો કરનાર, આની સામે પાસાનું હથિયાર ઉગામી શકાય. અને આ માટે ની જે સત્તા છે એ કમિશનર ઓફ પોલીસને છે, કમિશનર ઓફ પોલીસને એટલા માટે કે ઇટ ઇઝ એ ક્રાઇમ ઓફેન્સ, ક્રિમિનલ ઓફેન્સ, ક્રિમિનલ ઓફેન્સ. એટલે કે આ જે ગુનો થયેલો છે એ બોમ્બે પ્રોહિબિશન એક્ટની જોગવાઈ પ્રમાણે થયેલો છે, અત્યારે ગુજરાત પ્રોહિબિશન એક્ટ પ્રમાણે થાય છે. એટલે આ જે એક્ટ છે એ એક્ટ કઈ તપાસ અધિકારી છે, તપાસ અધિકારી કયો છે એના ઉપર ડિપેન્ડ કરે છે. એટલે અમુક જે કેસ છે કે જેની અંદર કલેક્ટર હુકમો કરતા હોય છે, અમુક જે કેસ છે એની અંદર કલેક્ટર હુકમો કરતા હોય છે, કમિશનર જે કેસના હુકમો કરતા હોય છે એની અંદર ક્રિમિનલ ઓફેન્સને લગતા જે કેસીસ છે એની અંદર કલેક્ટર હુકમો કરતા, કમિશનર હુકમ કરતા હોય છે. જે કેસ કલેક્ટરની મર્યાદામાં આવતા હોય, દાખલા તરીકે લેન્ડ ગેબરિંગનો કેસ હોય, જમીનો પડાવી લેવા બાબતનો, અથવા તો ઓવર કન્સ્ટ્રક્શનનો કેસ હોય કે તમારે 2000ની લિમિટ તમારી છે પ્લોટની, તમે 4000 બાંધકામ કરી દીધું છે અને તમને વાર વાર નોટિસો આપવા છતાં તમે કશું કર્યું નથી, તમે ડિમોલિશ કર્યું નથી, તમે એવી પ્રક્રિયા કન્ટિન્યુઅસ ચાલુ રાખો છો, ઇટ ઇઝ એન ઓફેન્સ. અરે તમે એક વખતે કન્સ્ટ્રક્શન તમારું છે, કન્સ્ટ્રક્શન તમારું મેજરમેન્ટ તમને 2000 આપ્યું, 2000 પછીથી તમારે એના ઉપર 4000 કન્સ્ટ્રક્શન કર્યું, 4000 કન્સ્ટ્રક્શન કર્યું, ઇટ્સ એમાઉન્ટ એ ઓફેન્સ. કેમ કે તમે જે જગ્યા છે ગેરકાયદેસરની પચાવી પાડેલી છે, ગેરકાયદેસરની જગ્યા પચાવી પાડી છે, તમને વારંવાર નોટિસ આપવા છતાં, જાણ કરવા છતાં તમે દૂર કરતા નથી, ડિમોલિશ કરતા નથી અને જગ્યા ખુલ્લી કરતા નથી, ધેરફોર ઇટ ઇઝ એન ઓફેન્સ. અને એ જે ઓફેન્સ છે એ લેન્ડ ગ્રેબિંગમાં આવે, બરાબર છે. એટલે આવા જે ઓફેન્સ છે કે જેની અંદર કલેક્ટરને સીધે સીધી સત્તાની સંડોવણી આવતી હોય, એવી જગ્યાએ એવા હુકમો જે થતા હોય એ સીધે સીધા કલેક્ટર કરતા હોય છે. અને આ જે હુકમો છે એ હુકમોમાં બીજો એક હુકમ છે, એ કોઈ વ્યક્તિ જુગારખાનું ચલાવતો હોય, કેટલા લોકોની સામે પાસા થાય છે એની આ તમને બહુ નાની સરખી અને ટૂંકી કાયદામાં જણાવ્યું છે એ પ્રમાણેની હકીકતો તમને જણાવું છું, કોઈ સામે પાસા થઈ શકે તો જુગાર કામ ચલાવતો હોય, જુગારનો અડ્ડો ચલાવતો હોય, એ જુગાર રમનાર, જુગાર રમાડનાર અને એ મિલકતનો ઓનર, આ બધાની સામે પાસા થઈ શકે છે. કેમ કે જુગારના ઓફેન્સ પણ એન્ટી સોશિયલ ઓફેન્સ છે અને તેથી એની સામે પણ એવા કાર્યવાહી થઈ શકે છે. ત્યાર પછી ક્રુઅલ્ડ એકદમ ઘાતકી વ્યક્તિ, હવે કોઈ એક વ્યક્તિ છે સમાજની અંદર
આજે એક કોઈક ને મારામારી કરી, બે દાડા પછી બીજાને જોડે મારામારી કરી, કઈક ક્રૂર હથિયાર વાપર્યું, પછી ફરી મારામારી કરી, આવા જે રિપીટેડલી એને ક્રૂરતા વાપરી, અને એના કારણે સમાજના લોકોમાં ભય બેઠો એના તરફ કે આ વ્યક્તિ આવ્યો છે આપણી સાથે કઈક કરશે, અથવા તો એનાથી ડરશે લોકો, એનો ડર ઉભો થઈ ગયો એ વ્યક્તિથી. જયારે આવી ક્રૂરતા વાપરતો હોય ત્યારે એવી ક્રૂર વ્યક્તિને કંટ્રોલમાં કરવા માટે આવું પ્રિવેન્ટિવ એક્શન તરીકે પાસાનો ઉપયોગ થઈ શકે છે. અને ત્યાર પછી છે ડેન્જરસ પર્સન, બરાબર, ડેન્જરસ પર્સન. આની પણ ડેફિનેશન આપેલી છે, ડેન્જરસ પર્સન એટલે એવી વ્યક્તિ કે જે વ્યક્તિ પોતે કે વ્યક્તિ સમૂહમાં ટોળામાં કોઈ એવું કૃત્ય કરે કે જેનાથી સમાજને ડેન્જરસ ભય ઉભો થાય, અને આવું ભય ઉભો કરવાનું એ રિપીટેડલી ચાલુ ચાલુ રાખે, તો એવા સંજોગોની અંદર આ પાસાનું હથિયાર ઉગામી શકાય. ત્યાર પછીનો છે ઇલીગલ કન્સ્ટ્રક્શન નો. ઇલીગલ કન્સ્ટ્રક્શન નું મેં તમને કહ્યું એ ઇલીગલ કન્સ્ટ્રક્શન નો છે. આટલા એ છે સપ્લોસ એ હેઠળ જેટલા પણ વ્યક્તિઓ આવતા હોય, જે વ્યક્તિઓ સમાજની સમાજની વિરુદ્ધ જઈને અથવા તો સમાજને નુકસાન થાય એવી રીતે, અથવા તો સમાજને ખોટી અસર પડશે, અથવા સમાજને નુકસાન થશે, ભય ફેલાશે, ખતરો ઉભો થશે, સમાજની અંદર દાખલા તરીકે ધાર્મિક લાગણી દુભાશે, અથવા તો પછી કંઈક એવું કૃત્ય કરવાથી દાખલા તરીકે ચેપ ફેલાશે, એવું કોઈ કૃત્ય કરે જાણી જોઈને, એવા સંજોગોની અંદર પાસાના અધ્યક્ષ તરીકે આ કાયદાનો ઉપયોગ થાય છે. હવે ત્યાર પછી તમે જોશો તો પાસામાં બહુ જ મહત્વની બાબત એ છે કે કેટલાક કેસોની અંદર એવું બનતું હોય છે કે પાસા તમે નાખો કરો છો, પાસા કરો છો, એ વ્યક્તિને બજવણી કેવી રીતે કરીએ. તો પાસાને જે ઓર્ડર થાય છે, પહેલા તો આખો જે પ્રોસિજર છે એ હું તમને બતાવી દઉં, પછી આપણે પાસાની બજવણી પર જઈએ. પાસાનો હુકમ કરતા પહેલા પાસા કરનાર વ્યક્તિ અથવા ઓફિસર, ઓથોરાઇઝ ઓફિસર, એની પાસે આવેલું મટીરિયલ, એની પાસે આવેલું તમામ મટીરિયલ, એ બધાનો વિચાર કરીને એને પોતાનું માઇન્ડ એપ્લાય કરવાનું છે. એપ્લિકેશન ઓફ માઇન્ડ, એને પોતાનું માઇન્ડ એપ્લાય કરવાનું છે. અને એ માઇન્ડ એપ્લાય કર્યા પછી એને પૂરતો સંતોષ થાય કે જો આ વ્યક્તિને ડિટેન્શનમાં નહીં રાખવામાં આવે તો સમાજને ઘણું મોટું નુકસાન થશે, એવા સંજોગોની અંદર એપ્લિકેશન ઓફ માઇન્ડ કરીને, તમામ વસ્તુઓનો પૂરેપૂરો વિચાર કરીને, તમામ પ્રોડ્યુસ મટીરિયલને એને વિચારીને જોઈને એને પાસાનો હુકમ કરવો કે નહીં એનો નિર્ણય કરવાનો છે. હવે આ નિર્ણય કરવા માટે એની સમક્ષ કયા કયા પુરાવા રજૂ થશે, એ પુરાવાની હું તમને થોડી જે આ બધું જો આ કાયદાની અંદર આ બધું નથી આવતું, કાયદાની અંદર આ નથી આવતું, પણ જે તમારી પાસે કેસ આવે ને એ કેસ તમે જોશો, કોઈની જેની પાસે આવ્યો હશે એ જોશો, તેમાં તમને ખ્યાલ આવશે કે પાસામાં શું હોય. તો પાસામાં જે વ્યક્તિની સામે પાસાનો હુકમ થઈ રહ્યો છે એ વ્યક્તિ વિરુદ્ધના દરેકે દરેક નોંધાયેલા તમામે તમામ ગુનાઓની ચાર્જશીટના કાગળો હોય, FIRના કાગળો હોય, પંચનામાના કાગળો હોય, જામીન પર છૂટ્યો હોય તો જામીનના કાગળો હોય, બોન્ડ પેપર્સ હોય, અને છેલ્લામાં છેલ્લો કોર્ટના ઓર્ડરો હોય, આગોતરા પર છૂટ્યો તો આગોતરાના ઓર્ડરો અંદર હોય, આ બધું જ મટીરિયલ ભેગું કરવાનું છે. આ બધું જ મટીરિયલ હવે દાખલા તરીકે કોઈ વ્યક્તિની સામે 10 કેસ નોંધાયા છે, 10 કેસ કે એને સિરિયલ બંધ લખવા પડે કે અમુક વ્યક્તિ છે એની સામે આટલા આટલા CR નંબરથી આટલા આટલા પોલીસ સ્ટેશનના કુલ 10 કેસ નોંધાયા છે. હવે એ 10 કેસ નોંધાયા છે એની સેક્શન એને લખવી પડે કે કઈ કઈ સેક્શનના નોંધાયા છે. હવે એ સેક્શન લખ્યા પછી એને લખવું પડે અંદર કે કેટલાક કેસમાં કઈ કોર્ટે જામીન આપ્યા છે, કઈ કોર્ટે જામીન આપ્યા છે એ બી એને લખવું પડે, એ જામીનના ઓર્ડરો બી અંદર એને મૂકવા પડે, જામીનના બોન્ડ અને સોગંદનામા પણ અંદર મૂકવા પડે. ધીસ ઇઝ ધ ઇમ્પોર્ટન્ટ મટીરિયલ ફોર ધીસ ઓર્ડર, બરાબર. આ થયા પછી એને એ પણ લખવું પડે કે આ જે 10 કેસનું મેં ડિટેલ બનાવી છે એ 10 કેસમાંથી કયું કયા કેસનું કયું સ્ટેજ છે, સ્ટેજ લખવા પડે. એ સ્ટેજની અંદર એ મેટરોની અંદરથી કેટલીક મેટરો ડિસ્પોઝ ઓફ થઈ છે, શું થયું છે એ પણ લખવું પડે. દાખલા તરીકે 10માંથી 5 કેસની અંદર એક્વિટલ થયું હોય, બાકીના 5 કેસ કોર્ટમાં પેન્ડિંગ હોય ફોર ડિપોઝિશન, અથવા તો 5માંથી 2 ડિપોઝિશન પર હોય
અને બાકીના ત્રણમાં ચાર્જશીટ આવ્યું ના હોય એટલે પેન્ડિંગ બતાવતા હોય. એટલે આની આ જે ડિટેલ્સ છે એ બધી ડિટેલ્સ એને લખવાની છે, અને ત્યાર પછી આફ્ટર ઓલ જે કન્ક્લુઝન આવતું હોય એનો ટૂંક સાર એને લખવાનો છે. એ ટૂંક સાર એટલે એ રીતે લખવાનો હોય કે આટલા આટલા ડોક્યુમેન્ટની વિચારણા કરતા આ વ્યક્તિની સામે અસામાજિક પ્રવૃત્તિ ફેલાય તેવા પ્રથમ દર્શનીય પુરાવા હોવાથી અને અમે ડિટેનિંગ તરીકે એને એ કરીએ છીએ, અને ત્યાર પછી એ ડિટેનિંગનો ઓર્ડર કરશે, અને આ ડિટેનિંગનો ઓર્ડર થયો એટલે હવે એને ઇમ્પ્લિમેન્ટેશન પર આવીએ. ડિટેન્શનનો ઓર્ડર જે થયો, હવે દાખલા તરીકે કલેક્ટર કરતા હોય કે જે આરોપી રહેતો હોય, આરોપી રહેતો હોય એ વિસ્તારના પોલીસના પોલીસ સ્ટેશનને એના ઇમ્પ્લિમેન્ટેશન માટે મોકલશે. કમિશનર કરતા હોય તો કમિશનર પણ ઇમ્પ્લિમેન્ટેશન કરવા માટે જે તે પોલીસ સ્ટેશનને મોકલશે. એટલે પોલીસ સ્ટેશનના અધિકારી તમારી પાસે આવ્યો, તમને કહ્યું કે તમારી સામે પાસાનો હુકમ છે અને તમારે અમારે એરેસ્ટ કરવાના છે. હવે અન્ય કાયદાઓ કરતા આ કાયદો જુદો પડે છે એ હું તમને બહુ ધ્યાન પર લઈ લઉં. આપણા CRPC અને અન્ય કાયદાઓની જોગવાઈઓ પ્રમાણે કોઈ પણ આરોપીને અટક કરે એટલે વિધિન 24 અવર્સ મેજિસ્ટ્રેટને જાણ કરવાનું, જે મેં 157 કહ્યું હતું, બરાબર છે. અહીંયા આગળ 157 કોઈ જરૂરિયાત નથી. બીજું, આરોપીને પ્રોડ્યુસ કરે 24 અવર્સની અંદર કોર્ટની અંદર રજૂ કરવાનો, એ બી અહીંયા આગળ કરવો પડે, સોરી આ કેસમાં કરવાની જરૂરિયાત નથી. ત્યાર પછી આરોપીને રિમાન્ડ માંગતા હોય છે એ રિમાન્ડની પણ પ્રક્રિયા આની અંદર આવતી નથી. ત્યાર પછી બેલ, એ બેલની પણ પ્રક્રિયા આ કેસમાં આવતી નથી. ત્યાર પછી ટ્રાયલ ચાલે, જુબાનીઓ લેવાય, વિટનેસોની જુબાનીઓ લેવાય, એ પણ આમાં આવતું નથી. આમાં કશું જો આખો જે ટ્રાયલનો પ્રોસેસ છે આખો, એ ટ્રાયલનો આખો પ્રોસેસનો કોઈ પણ ભાગ CRPCમાં જણાવ્યા મુજબના ટ્રાયલના પ્રોસેસનો કોઈ પણ ભાગ આ કાયદામાં લાગુ નથી પડતો. એટલે આરોપીને પકડ્યો એટલે સીધે સીધો એને જે કસ્ટડીનું વોરંટ હોય, દાખલા તરીકે ભુજનું હોય તો ભુજ મોકલે, રાજકોટનું હોય તો રાજકોટ મોકલે, સુરત હોય તો સુરત મોકલે, એની સામે કોઈ જ કાર્યવાહી બીજી કરવાની નથી. હવે આ જે પ્રોસેસ થયો અને એની અમલની બજાવણી આરોપી મળી આવ્યો એટલે એને સીધે સીધો પહેલે એને જાણ કરવાની છે કે આ સાહેબના આ હુકમના આધારે અમે તને આજરોજ પાસા હેઠળની કાર્યવાહીમાં અટક કરીએ છીએ. એટલે પાસા હેઠળની કાર્યવાહીમાં એને અટક બતાવ્યો એટલે એને તરત ને તરત આખું જે ચાર્જશીટ હોય ને, જેટલા બધા પેપર્સ પહેલે મોકલ્યા હોય ને એમને, એની જે કોપી, એ કોપીનો પૂરેપૂરો સેટ, સર્ટિફાઈડ પૂરેપૂરો સેટ એ જે ડિટેનિંગ હોય એને કમ્પલસરી આપવો પડે અને એની સહી લેવી પડે કે આ જે ચાર્જશીટના તમામ કાગળો છે એ મને મળ્યા છે. અને એ ડોક્યુમેન્ટ કેવા હોવા જોઈએ કે ઇઝીલી વિઝિબલ, આસાનથી વાંચી શકાય એવા, અટપટા હોય, અધૂરા હોય, અથવા તો અડધું છપાયું ને અડધું ના છપાયું હોય એવા નહીં, ઇઝીલી વિઝિબલ, તો એ રીતે એને આપવા પડે. એ આવ્યા પછી તરત ને તરત એના કોઈ નજીકના સગા ફેમિલી મેમ્બર એ લોકોને એને તાત્કાલિક જાણ કરવાની હોય કે અમે આ વ્યક્તિને પાસામાં એને અટકાયત કરેલી છે અને આ સમયે એની અટકાયત કરીએ છીએ. એના ફેમિલી મેમ્બરને જાણ કરી અને એમની પણ સહી લેશે, એમને સહી લીધા પછી એની કસ્ટડી સંભાળશે. આખો જે પ્રોસેસ છે એમાં એરેસ્ટ મેમો, જે ગઈકાલે પ્રવીણભાઈએ કહ્યું, આપણે પણ જાણીએ છીએ કે એરેસ્ટ મેમો કમ્પલસરી છે. આમાં એરેસ્ટ મેમો આમાં નથી આવતો, પણ આમાં ડિટેન્શન મેમો આવે છે, આમાં ડિટેન્શન મેમો આવે છે, એરેસ્ટ મેમો નથી આવતો. એટલે એ ડિટેન્શન મેમોની અંદર એની સહી કરાઈ અને એની કસ્ટડી લેશે અને પછી એને કસ્ટડીમાં મૂકશે. હવે આટલું જે થયું, આ ઇમ્પ્લિમેન્ટેશન, આરોપી હાજર થયો, મળી આવ્યો એવા સંજોગોની અંદર, ઇનકેસ આરોપીને જાણ થાય છે કે મારી સામે આવી કોઈ કાર્યવાહી થઈ છે કે થવાની તૈયારીમાં છે અને એ ભાગી જાય છે, સ્થળ છોડી દે છે, ભાગી જાય છે, તો શું? તો એવા સંજોગોની અંદર તપાસ અધિકારી, જે પોલીસ અધિકારી આવ્યો હોય ને ઓર્ડર લઈને, એના ફેમિલી મેમ્બરને એની જાણ કરશે કે તમે આ વ્યક્તિને આ સાહેબ સમક્ષ આટલા ટાઈમની અંદર હાજર કરો, એને જાણ કરશે. છતાં પણ પેલો વ્યક્તિ હાજર નથી થતો, છતાં પણ હાજર નથી થતો, તો CRPC સેક્શન 64ના જે પ્રોવિઝન્સ છે એ પ્રમાણે એને એ સમજ
એ કરશે, બજાવણીના પ્રક્રિયા કરશે, કે આ નોટિસ બજાવશે કે તમારી સામે આ ઓર્ડર છે, આટલા ટાઈમમાં હાજર રહેવું અને એની જાણ કરવી, છતાં પણ હાજર નથી થતો તો પ્રોક્લેમેશનની કાર્યવાહી સુધી થઈ શકે છે. પ્રોક્લેમેશન ભાગી જાય કોઈ આરોપી, પ્રોક્લેમેશનની કાર્યવાહી, ભાગેડું જેને કહીએ આપણે, ભાગેડું આરોપી માટેની કાર્યવાહી એ સેક્શન 82 માં આવે, સીઆરપીસી, એ કાર્યવાહી થાય. તેમ છતાં આરોપી હાજર નથી થતો, ડિટેન્યુ હાજર નહીં થતો, આમાં આરોપી નહીં આવે, શબ્દ ડિટેન્યુ આવશે, ડિટેન્યુ હાજર નથી થતો, તો સેક્શન 70 નું વોરંટ કાઢીને એની પ્રોપર્ટી એટેચમેન્ટ લેવા સુધીની કાર્યવાહી થશે. એની પ્રોપર્ટી એટેચમેન્ટ લેવા સુધીની કાર્યવાહી થશે. અને ત્યાર પછી પણ જો આરોપી નથી પકડાતો, એ જે પ્રોપર્ટીની એટેચમેન્ટની જે કંઈ સંપત્તિ એની જપ્ત થઈ, એ જપ્ત થયા પછી સરકાર એની વેચાણ કરશે, હરાજી કરશે, અને એની મિલકતોની આયેલી રકમ છે સરકાર હસ્તક જમા થઈ જશે. હવે આવા સંજોગોની અંદર ઘણી વખતે કેટલાક આરોપીઓને ખબર પડી જાય છે કે મારી સામે પાસાની કાર્યવાહી થઈ છે, તો હેઝ એન એડવોકેટ એ આપણી સલાહ લેવા માટે આવતા હોય છે, તો આપણે એને શું કહીએ? આપણે એને એવું તો કહેવા નથી કે જા તું જેલમાં જતો રહે, એટલે આપણે એને બહુ સીધો સાદો રસ્તો સરસ બતાવી દઈએ છીએ કે હાઈકોર્ટની અંદર રિટ દાખલ કર, આર્ટિકલ 226 માં, આર્ટિકલ 226 ની અંદર અને 227 ની અંદર રિટ દાખલ થાય, અને રિટ દાખલ થાય એની અંદર પ્રી ડિટેન્શનનો ઓર્ડર લે, પ્રી ડિટેન્શનનો ઓર્ડર. આપણે અમે ઘણા બધા કરેલા છે એટલે શોર્ટમાં તમને કહું છું એનો પ્રોસિજર શું હોય છે. આપણે પ્રી ડિટેન્શનની અરજી હાઈકોર્ટમાં દાખલ કરીએ એટલે સામાન્ય રીતે કોર્ટ પ્રિલિમિનરી હિયરિંગમાં યોગ્ય લાગે એમ લાગે કે ના કંઈક સબસ્ટન્સ આપણી મેટરમાં છે, તો હાઈકોર્ટ એ મેટર એલાવ કરશે, એડમિટ કરશે, એડમિટ કરીને સરકારને નોટિસ કરશે કે તમારે આ બાબતે શું કહેવું છે, એટલે સરકાર આવશે, નેક્સ્ટ ડેટ પર સરકાર આવશે, સરકાર જે કહેવું હશે એ કહેશે. ઘણા કેસની અંદર એવું પણ બન્યું છે કે પ્રી ડિટેન્શનની અરજી અમે કરીએ ને એટલે તારા તપાસ અધિકારી આવીને એવું કહી દેશે, સાહેબ આ તો અમારે અટક નથી કરવાનો, અમારે આને અટક જ નથી કરવાનો, એટલે આપણે પ્રી ડિટેન્શનની અરજીનું શું, ઘેર જાય બરાબર. હવે ઘેર જાય આપણી અરજી તો આપણે કેવી રીતના ઓર્ડર લેવાના હોય એ પણ હું તમને બતાવી દઉં કે ઇન કેસ જો અમારી અરેસ્ટ કરે અથવા તો આવું અમારી સામે ઓર્ડર થાય તો ફરીથી અમારે પ્રી ડિટેન્શન અરજી કરવા માટેના ચાન્સ આપવા માટે અમારે નોટિસ કરે એવા આપણે ઓર્ડર કરાવી શકતા હોઈએ છીએ. આ એક આપણા એડવોકેટ તરીકેની વાત છે. હવે ઘણી વખત એવું બનતું હોય છે કે ઘણા પોલીસ ઓફિસરો અને અસીલો, આ બંનેની વાત છે, અસીલો અને પોલીસ ઓફિસરો આવીને હાઈકોર્ટની અંદર કહે છે કે સાહેબ હમણાં અમારે આને અટક નથી કરવાનો, હમણાં એનો મતલબ શું થયું, 2 મહિના પછી તો કરવાનો છે ને, 3 મહિના પછી કરવાનો છે ને, 6 મહિના પછી કરવાનો છે ને, એટલે સાહેબ આપણને કહે છે શું કરીશું. એટલે ઘણા આપણા વકીલ મિત્રો એવું કહી દેતા હોય છે કે સાહેબ આઈ વિધ્રો ધીસ પિટિશન, પતી ગયું તમારું ચેપ્ટર અને બીજે દિવસે પેલો તમારા ડિટેનીને ત્યાં ઉભો થઈ જશે, બોચું પકડીને એને પાસામાં ગાડી દેશે, ખ્યાલ આવ્યો. એટલે આવું બનતું હોય છે કે આમાં આવો જે આ જે સમયગાળો છે એની અંદર બી એક્ટિવ એન્ડ કેરફુલ, બરાબર, અને પ્રેઝન્સ ઓફ માઇન્ડ. હવે તમારી જો આ જે 2-5-10 સેકન્ડનું જેટલી હિયરિંગ છે ને, એટલા હિયરિંગ ની અંદર તમારું ધ્યાન જો બીજે ગયું ને તો કદાચ આગુ પાછું રિઝલ્ટ આવી શકે, એટલે બી કેરફુલ. હવે માની લો કે ઓર્ડર થઈ ગયો પ્રી ડિટેન્શનનો, પોલીસ વાળે કહી દીધું કે અમે આને અટક કરવાના નથી, એટલે તમારી મેટર આખી પૂરી થઈ ગઈ. હવે તમને માની લો કે તમે પેલો ઓર્ડર લીધો છે કે અમારે એને ફરી જરૂર પડે અને અટક કરવાનો હોય તો અમને નોટિસ કરે, તો તમને એ ચાન્સ મળશે ફરી તમે પ્રી ડિટેન્શનમાં જાઓ. પણ જો પેલી રીતે થયો હશે ઓર્ડર, તમારી અરજી ઘેર જતી રહી હશે, તો બીજો કોઈ ઓર્ડર થશે નહીં, તો તમારા અંદર જવું પડશે. હવે માની લો કે એવી રીતે તમને સરેન્ડર થવાનો ટાઈમ આપ્યો હાઈકોર્ટે, હાઈકોર્ટે કહ્યું કે 10 દિવસમાં તમારે સરેન્ડર થવું, તમારી અરજી ના મંજૂર કરતા હોય, અમુક વખતે ના મંજૂર કરીને તમને ડાયરેક્શન આપતા હોય, તમારે સરેન્ડર થવું, તો તમે સરેન્ડર થયા. સરેન્ડર થયા પછીનો વોટ ઇઝ ધ પ્રોસિજર આફ્ટર સરેન્ડર ઓર વોટ ઇઝ ધ પ્રોસિજર આફ્ટર એરેસ્ટ, આ બે વસ્તુ હું તમને એક સાથેનો ભાગ છે એટલે એક સાથે જ તમને બતાવી દઉં છું. સૌથી પહેલા જ્યારે ડિટેનીને અરેસ્ટ કરીને ગયા એટલે એને ચાર્જશીટ આપી, એટલે તે દિવસથી 10 દિવસની અંદર
within 10 days from the date of arrest, તમારે એનું કાયદેસરનું લેખિતમાં મેમોરેન્ડમ જેને આપણે કહીએ રિપ્રેઝન્ટેશન એ આપવાનું હોય છે. એ ક્યાં હાલવાનું હોય છે? એ થ્રુ ધી જેલર. દાખલા તરીકે કોઈ અસીલ તમારી પાસે આવે, જો આમાં વકીલ તરીકેની હું પછી વાત કરું છું, વકીલને તો આમાં કાયદામાં કોઈ જગ્યાએ એલાવ નથી. એક્સેપ્ટ રિટ પિટિશન કાયદામાં કોઈ જગ્યાએ એલાવ નથી. 15/2 ની અંદર આ પ્રોવિઝનમાં છે. 15/2 પછી આગળ આવીએ એટલે હું તમને બતાવું છું. વકીલ તો કોઈ જગ્યાએ એલાવ છે જ નહીં. વકીલ સિવાય તમારે વકીલ તરીકે પ્રેઝન્ટેશન તમે આપી શકો. પ્રેઝન્ટેશનની સાથે તમે જજમેન્ટ તો આપી શકો, અને એને આખું જે પ્રેઝન્ટેશન છે ને એ બંચ બનાવી અને તમારે તમારા અસીલને આપી દેવાનું અને એને કહેવાનું કે જ્યાં જે ડિટેનિંગ જે જેલમાં છે એ જેલરને ટોટલ 5 સેટ આપવાનો હોય છે. ટોટલ 5 સેટ. એમાં પહેલો જે સેટ છે એ કલેક્ટરનો, બીજો જે સેટ છે એ સીપીનો, ત્રીજો જે સેટ છે એ ત્યાંનો બોર્ડ માટેનો, અને ચોથો એક સેટ છે એ બોર્ડમાં ટોટલ 3 જણ બેસતા હોય છે. એ 3ના સેપરેટ એમ કરીને ટોટલ 5 સેટ આપણે આપવાનો હોય છે. એટલે 5 સેટ પ્લસ આપણે આપણું 1 સેટ કરીએ એ અલગ છે. એટલે ટોટલ 5 સેટની અંદર તમે તૈયાર કરો અને તૈયાર કરીને પ્રેઝન્ટેશન તમારે આપવાનું હોય છે. હવે એ પ્રેઝન્ટેશન તમે આપ્યું ત્યારથી, એટલે 10 દિવસની અંદર તમે પ્રેઝન્ટેશન આપ્યું, ફ્રોમ ડેટ્સ ઓફ એરેસ્ટ 10 દિવસમાં તમારે પ્રેઝન્ટેશન આપ્યું. ત્યાર પછીના 21 દિવસ, 3 વીકની અંદર, એટલે કે આશરે 33 દિવસ પછી બોર્ડ બેસશે. એટલે બોર્ડ એને કન્સિડર કરશે, અને કન્સિડર કર્યા પછી એને યોગ્ય લાગશે, આપણું પ્રેઝન્ટેશન યોગ્ય લાગશે તો એને છોડી દેશે. જો આપણું પ્રેઝન્ટેશન યોગ્ય નહીં લાગે તો એને એવું લાગશે કે મારે ફર્ધર હિયરિંગ રાખવું છે, તો ફર્ધર હિયરિંગ માટેની એક ડેટ આપશે. અને એ જે ડેટ આપશે તે વખતે વકીલને જવાનું નથી, વકીલ નથી જઈ શકતો, પણ વકીલ સિવાય કોઈ પણ વ્યક્તિ ધંધા કાયદાની કાર્યવાહીથી જોડાયેલો ના હોય તેવો કોઈ પણ વ્યક્તિ, જેને કહીએ આપણે કોઈ પણ સામાન્ય મિત્ર કે સોશિયલ વર્કર, એ જાય ને એ આરોપીને પ્રેઝન્ટેશન કરી, અને એ પ્રેઝન્ટેશન જે રજૂઆત છે જે આપણે વકીલ તરીકે તૈયાર કરીને આપતા હોય એ જેને ત્યાં રજૂ કરી શકે છે. વકીલે જવાનું નથી, વકીલ એલાવ નથી. હવે આ રીતે જે પ્રેઝન્ટેશન થયું એની અંદર પણ કોર્ટને સાહેબોને એવું લાગ્યું કે ના, આની સામે ગંભીર ગુનો છે એટલે આપણે ફર્ધર હિયરિંગ રાખીએ. તો આરોપી એટલે ડિટેની જે છે એ ડિટેનીને સાંભળવા માટે રાખશે કે તારે આમાં કંઈક કેવું છે, એના માટે રાખશે. અને એ ડિટેનીને સાંભળ્યા પછી જે બોર્ડ છે એ બોર્ડ એવા કન્ફ્યુઝન પર આવે કે અમારે આને છોડી દેવો છે, એ છોડી દેવાનો હુકમ કરશે, અથવા તો સરકારને લેખિતમાં રિપોર્ટ કરશે, ફાઇનલ રિપોર્ટ. અને એ ફાઇનલ રિપોર્ટ થતા 90 દિવસનો સમય પૂરો થશે. 90 દિવસ, 90 ડેઝ. આ જે 90 ડેઝનો પિરિયડ થયો, એ 90 ડેઝના પિરિયડની અંદર આ બધો આખો પ્રોસેસ થયો. આ 90 ડેઝની અંદર ઇનકેસ માની લો કે તમારો આરોપી છૂટી ગયો તો ઠીક છે, ના થયું તો તમારે શું કરવાનું? તો જો આવા કેસમાં ના થાય તો તમે હેબિયસ કોર્પસની રિટ પિટિશન દાખલ કરી શકો આર્ટિકલ 227માં. તમને છોડી દેશે. અને એવું લાગશે કે ધેર ઇઝ સમ સબસ્ટન્સ તો એ તમારી મેટર છે તે અપ ટુ ફાઇનલ હિયરિંગ